થોડા કલાકોમાં જ કેરળ તટ પર ચોમાસું દેશે દસ્તક. ગુજરાતમાં 20 જૂનની આસપાસ પ્રવેશી શકે છે ચોમાસું. વડોદરાના પાદરામાં આવેલા માહી વોટર રિસોર્ટમાં કોવિડ નિયમોના ઉડ્યા ધજાગરા. 50-60 લોકો થયા એકઠા. પોલીસે 9 લોકોની કરી અટકાયત. તો ધ્રાંગધ્રામાં આઈકે જાડેજાની અધ્યક્ષતામાં ભીડ એકઠી કરીને કરાયું ફ્રૂટ અને માસ્કનું વિતરણ. તો વિરમગામ નગરપાલિકા ખાતે લોકાર્પણના કાર્યક્રમમાં પણ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ. એક દિવસના બાળકને થયો એમઆઈએસસી. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ. જીવન મરણ વચ્ચે ઝોલા ખાતું નવજાત. અમદાવાદના પાલડીમાં 80 વર્ષના વૃદ્ધાનો બ્લેક ફંગસ થઈ જવાના ડરે આપઘાત. 4 મહિના પહેલા થયો હતો કોરોના. ડાયાબિટીસ હોવાથી બ્લેક ફંગસનો હતો ડર. દાહોદમાં 10 વર્ષ પહેલા મૃત્યુ પામેલાના સ્વજનને મૃતકે રસી લીધાનો આવ્યો મેસેજ. તો રાજકોટના ઉપલેટામાં મૃતકને રસીનું સર્ટિફિકેટ આવ્યું. ગાંધીનગરમાં માણસામાં ઝડપાઈ 30 લાખની નકલી ચલણી નોટ. એક આરોપીની ધરપકડ. ઘરે જ છાપતો હતો નકલી નોટ. રાજકોટની પબ્લિક સ્કૂલની દાદાગીરી આવી સામે. ફી ભર્યા બાદ જ પરિણામ આપવાની અપાઈ ચીમકી. હવેથી જીટીયુના વિદ્યાર્થીઓ ડિજીલોકર પર મેળવી શકશે ડિગ્રી સર્ટિફિકેટ. જુદા જુદા કોર્સના 7 લાખ વિદ્યાર્થીઓના ડિગ્રી સર્ટિફિકેટ ડિજીલોકર પર કરાયા અપલોડ. અને દ્વારકાધીશ મંદિરમાં ધજા ચઢાવવા ઇચ્છતા ભક્તો માટે રાહત. 25ની મર્યાદામાં પ્રવેશને અપાઈ છૂટ.